હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ. હું છું મેઘા સચદેવ અને આજે હું તમને બતાવીશ કે પાકી કેરીનો રસ ઘરે કેવી રીતે બનાવવો. આજે આપણે આ પાકી કેરીનો રસ સ્વામિનારાયણ મંદિરના પ્રેમવતીમાં મળે એવો સરસ અને જાડો રસ કેવી રીતે બનાવવો તે શીખીશું. જો તમને આ રસ કાઢવાની રેસીપી પસંદ આવે તો લાઈક કરી અને તમારા બધા જ ગ્રુપમાં જરૂરથી શેર કરજો. તો ચલો હવે રેસીપી જોઈ લઈએ. સૌથી પહેલા આપણે લઈશું પાકી કેરી. આપણે તેને આવી રીતે પ્રેસ કરીને જોઈ શકીએ છીએ કે કેરી બિલકુલ સરસ રીતે પાકી ગઈ છે કે નહીં. મેં અહીંયા 4 કેરી લીધેલી છે. હવે આપણે કેરીની આવી રીતે છાલ ઉતારવાના ચપ્પુની મદદથી છાલ ઉતારી લઈશું. બિલકુલ આવી જ રીતે આપણે બધી જ કેરીની છાલ ઉતારી લઈશું. તો તમે જોઈ શકો છો બધી જ કેરીની ખૂબ જ સરસ રીતે છાલ નીકળી ગઈ છે. હવે આપણે ચપ્પુની મદદથી તેના કટકા કરી લઈશું. બિલકુલ આવી જ રીતે એક કેરી હાથમાં લઈ અને તેમાં આવી જ રીતે ઊભા અને આડા આકા પાડી લઈશું અને બિલકુલ આવી જ રીતે ચપ્પુની મદદથી આપણે ઇઝીલી કેરીનો પલ્પ કાઢી શકીએ છીએ. સેમ આ મેથડ ફોલો કરી અને તમે બધી જ કેરીનો ઇઝીલી પલ્પ કાઢી શકો અને કટકા પણ ખૂબ જ સરસ રીતે કરી શકો. આપણે તો આ કેરીના કટકાઓને ક્રશ જ કરવાના છે, તો બિલકુલ કોઈ એની પ્રોપર મેથડ નથી કટ કરવાની. આપણે આવી રીતે સિમ્પલ રીતથી પણ તેના ટુકડા કરી અને તેનો પલ્પ કાઢી શકીએ છીએ. અને જે પણ ગોઠલા વધે તેને પણ આપણે ફેંકી નહીં દઈએ, તેને બીજા બાઉલમાં કાઢતા જઈશું. આપણે જ્યારે આવી રીતથી તેનો પલ્પ કાઢીએ ત્યારે તેમાં ગોઠલામાં ખૂબ જ સારો એવો પલ્પ રહી જતો હોય છે. તો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. ગોઠલામાં રહેલો પલ્પ પણ કેવી રીતે આપણે રસમાં એડ કરી શકીએ એ પણ હું બતાવીશ. તો તમે જોઈ શકો છો બાઉલમાં આપણા પાકી કેરીના કટકા ખૂબ જ સરસ રીતે થઈ ગયા છે. અને હવે આપણે જે બીજા બાઉલમાં ગોઠલા ભેગા કર્યા હતા તેમાં આપણે પાણી એડ કરીશું. આ રીત ગોઠલામાંથી પલ્પ દૂર કરવાની ખૂબ જ ઇઝી અને બેસ્ટ રીત છે. પાણી એડ કરી અને જો તમારી પાસે સમય હોય તો તેને થોડો સમય આપવો, નહીંતર આવી જ રીતે હાથથી તેનો પલ્પ કાઢી લેવાનો. આ પલ્પમાંથી તમે કોઈ પણ પાકી કેરીનું શરબત બનાવી શકો, તેમજ તેની કઢી પણ ખૂબ જ સરસ બને છે. હવે આપણે મિક્સરનું મોટું જાર લઈશું અને તેમાં ખાંડ એડ કરીશું. જો તમારે મીઠો રસ પસંદ હોય તો વધારે ખાંડ એડ કરવાની. ત્યાર પછી હવે તેમાં તૈયાર કરેલા પાકી કેરીના કટકા એડ કરી દઈશું. આપણે પહેલાં અડધું જ મિક્સર ભરીશું અને તેમાં ઉપરથી થોડો ગોઠલામાંથી કાઢ્યો છે તે પલ્પ એડ કરી દઈશું. જો આવી રીતે પલ્પ એડ ના કરવો હોય તો થોડું ઠંડુ પાણી પણ એડ કરી શકાય. અધરવાઇઝ તેમાં થોડા બરફના ટુકડા એડ કરો તો પણ રસ ખૂબ જ ઠંડો અને એકદમ મીઠો મીઠો બને છે. હવે તેને મિક્સરમાં ખૂબ જ સરસ રીતે આપણે એકદમ ક્રશ કરી લઈશું. પાકી કેરીનો રસ આપણે મિક્સરમાં જેટલી વધારે વખત ક્રશ કરીશું એટલો જ તે જાડો બનશે. તો તમે જોઈ શકો છો રસ ખૂબ જ સરસ રીતે થઈ ગયો છે અને તેની થિકનેસ પણ તમે આ ચમચા ઉપર જોઈ શકો છો, એકદમ જાડો અને સરસ રસ નીકળ્યો છે. જો રોજે આપણે આ રીતથી જ રસ કાઢીએ તો માર્કેટમાં જે તૈયાર પેકેટ્સ મળે છે કે પ્રેમવતીમાં જે રસ મળે છે સેમ એવો જ રસ આપણે ઘરે બનાવી શકીએ. હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું. હવે બાકી રહી ગઈ કેરીને આપણે ફરી વખત મિક્સરમાં પીસી લેવાની છે. તેના માટે આપણે પહેલા કેરી એડ કરીશું અને તેની ઉપર બચેલો જે આપણે ગોઠલામાંથી પલ્પ કાઢ્યો છે તે પલ્પ એડ કરી દઈશું. કેરીના પલ્પમાંથી કઢી બની શકે છે,
આ એક ટ્રેડિશનલ કઢીની રેસીપી છે. જો તમને એ રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. હવે આપણે આ કેરીને પણ ખૂબ જ સરસ રીતે પીસી લઈશું. તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવો રસ તૈયાર થઈ ગયો છે. તો તેને પણ આપણે સેમ બાઉલમાં કાઢી લઈશું. જોતા જ પીવાનું મન થઈ જાય એટલો સરસ અને જાડો રસ નીકળ્યો છે. તો આપણો રસ તો તૈયાર થઈ ગયો છે, પરંતુ જે આપણે મિક્સરના જારમાં રસ બનાવ્યો હતો તેમાં ઘણો પલ્પ રહી જાય છે. તો તેને કાઢવા માટે આપણે તેમાં થોડું પાણી એડ કરી અને મિક્સરને 10-15 સેકન્ડ સુધી આટો ફેરવી લઈશું. તો તમે જોઈ શકો છો મિક્સરના જારમાંથી પણ ખૂબ જ સારો એવો પલ્પ નીકળી ગયો છે. તો તેને પણ કેરીના રસમાં એડ કરી દઈશું. તો તૈયાર છે આપણી પાકી કેરીનો ખૂબ જ સરસ અને એકદમ જાડો રસ. તો હવે તમે પણ રોજ ઘરે આ રીતથી જ બનાવજો. ખૂબ જ ઓછી કેરીનો ઉપયોગ કરી અને આપણે આટલો સરસ અને જાડો રસ બનાવી શકીએ છીએ. મેં અહીંયા માત્ર 4 જ કેરીનો ઉપયોગ કર્યો હતો અને આટલું મોટું બાઉલ ભરી અને એકદમ જાડો રસ નીકળી આવ્યો છે. જો તમને આ રસની રેસીપી પસંદ આવે તો લાઈક કરી અને શેર કરજો. અને હજુ સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી અને બાજુમાં પહેલાં બેલ આઇકનને પ્રેસ કરી દો. થેન્ક